સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કોકરોળ પાસે રોટલી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2023 યોજાયો હતો, જેમાં શહેરના 14 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હિંમતનગર શહેરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2023 યોજાયો હતો. હિંમતનગરના કાંકરોળના ગાયત્રી મંદિર પાસે આવેલી રોટરી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2023 યોજાઈ હતી. જોકે ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થી સમૂહના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશભિમાનની ચેતના જાગૃત થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તેને લઈને રાષ્ટ્રીય સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ભારત કો જાણો તે માટે બાળકોને ભારત સંસ્કૃતિ અંગે, ભારતની સંસ્કૃતિ લુપ્ત ન થાય તેના માટે બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિંમતનગર શહેરની 14 જેટલી શાળાઓના 14 ટીમ બનાવીને રાષ્ટ્રીય સમૂહગાનમાં ભાગ લીધો હતો, જેમાં રાષ્ટ્રીય સમૂહગાનમાં 14 જેટલી શાળાઓના બાળકો દ્વારા રાષ્ટ્રીય ગીતો ગાવામાં આવ્યા હતા. બાળકોને સંસ્કારના સાથે દેશભક્તિમય રહે તે માટે સંસ્થા અને ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સમૂહગાનમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જોકે ભારત વિકાસ પરિષદ દ્વારા સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ જેના નામે કામ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ, રોટરી સરસ્વતી વિદ્યા મંદિર અને 14 શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા ના આયોજનમાં, એના પ્રકલ્પમાં રાષ્ટ્રીયતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને એ રાષ્ટ્રીયતાના પ્રખરતા માટે એના પ્રકલ્પોમાં એક રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છે. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં માત્ર રાષ્ટ્રીયતાના લગતા ગીતો બાળકો દ્વારા ગાવામાં આવે છે અને તેમને તેના ઉપરથી પારિતોષિક આપવામાં આવે છે. અત્રે આ કાર્યક્રમમાં 14 સ્કૂલો અને 14 ટીમોએ ભાગ લીધેલો છે. તેઓની વચ્ચે આ સ્પર્ધા ચાલી રહી છે. ભારત વિકાસ પરિષદ સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ એ 5 પિલ્લરો ઉપર કામ કરતી ભારતની રાષ્ટ્રીયતાને આગળ વધારવા સંસ્કારોની સિંચન કરતી એક સંસ્થા છે અને તેના દ્વારા આવા વિવિધ આયોજનો થતા હોય છે. તેમાં ભારત કો જાનો એક મહત્ત્વપૂર્ણ અંગ છે. જે બાળકોથી ભારતની સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તેને ભારત કો જાનો, આવી સ્પર્ધા ભારત કો જાનો બુક દ્વારા પણ લેવામાં આવે છે.